ડોક્ટર આઈ કે વીજળીવાળા. તેમનું મૂળ વતન છે ભાવનગર જિલ્લાનું અમરગઢ. તેમનો જન્મ 14 જુલાઈ 1960માં થયો હતો. હાલ તેઓ ભાવનગરમાં નિવાસ કરે છે. બાળ દોસ્તો, મજાની વાત તો એ છે કે ડોક્ટર વીજળીવાળા સાહેબ વ્યવસાય ડોક્ટર છે અને સાથોસાથ એક સારા લેખક છે. તેમણે વાર્તાના અનેક પુસ્તકો લખ્યા છે. નમસ્કાર મિત્રો, ટેડની વાર્તાને આપણે આગળ ધપાવીએ તો 4th ધોરણના વર્ગ શિક્ષકે એવું લખેલું કે ટેડ કોઈ જ બાબતમાં રસ લેતો નથી. તેનું જીવનસત્વ જાણે સાવ હણાઈ ગયું છે. સાંભળવા મુજબ એના પિતા હવે ઘરે પણ આવતા નથી અને કોઈ બીજી સ્ત્રી સાથે રહે છે. ઘરડી દાદી સાથે રહેતો ટેડ રાત્રે મોડે સુધી દાદીને ઘરમાં મદદ કરવાને કારણે ક્યારેક ક્લાસમાં ઊંઘી પણ જાય છે અને હવે એક પણ મિત્ર નથી. સાવ જ એકલો એ ક્યારેક રડતો પણ હોય છે. કોઈની સાથે એ વાત પણ નથી કરતો. પોતાના શરીર કે વાળની દરકાર પણ નથી રાખતો. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે એ છોકરાને મદદ કરે. બસ આટલું વાંચતા જ મિસિસ થોમ્પસન જોધાર આંસુએ રડી પડ્યા. પહેલાં તો એમને પોતાની જાત માટે શરમ આવેલી, પણ છેલ્લી નોંધ વાંચ્યા પછી તો એમને પોતાની જાત પર તિરસ્કાર વછૂટ્યો. એક નાનકડા અને નિર્દોષ જીવને પોતે અજાણતા જ કેટલી ઈજા પહોંચાડી હતી. ટેડ મેલો ઘેલો હતો, લગર વગર હતો અને ગંધાતો હતો. એ તો પોતે પણ જોયું, પણ એ શું કામ એવો હતો એ જાણવાની કોશિશ આ 6 મહિનામાં એમણે ક્યારેય નહોતી કરી. એ ભણવામાં શૂન્ય માર્ક લાવતો હતો એ મોટા લાલ મીંડાથી પોતે સાબિત કર્યું હતું, પણ એ છોકરો શું કામ નાપાસ થતો હતો એ જાણવાની એમણે ક્યારેય ઈચ્છા પણ નહોતી કરી. શું ખરેખર પોતે એક સાચા શિક્ષકને છાજે એવું કાર્ય કર્યું હતું ખરું? જરાય નહીં. ઉલટાનું, એમણે તો એક વખોડવાલાયક કૃત્ય જ કર્યું હતું. મિસિસ થોમ્પસનને પોતાની જાત માટે ધિક્કારની લાગણી થઈ આવી. રવિવારનો બાકીનો દિવસ એમણે રડવામાં જ કાઢ્યો. બીજા દિવસનો સોમવાર એ નિશાળમાં નાતાલની રજાઓ પડતા અગાઉનો છેલ્લો દિવસ હતો. એ દિવસે બધા બાળકો શિક્ષક માટે નાતાલની ભેટ લાવે એવો સિરસ્તો હતો. 5મા ધોરણના બાળકો પણ મિસિસ થોમ્પસનને ભેટ આપવા માટે થનગની રહ્યા હતા. બેલ વાગ્યો. હળવા પગલે મિસિસ થોમ્પસન ક્લાસમાં દાખલ થયા. આ 6 મહિનામાં પ્રથમવાર એમણે ટેડ સામે જોઈને સ્મિત કર્યું, પણ ટેડ તો સ્થિત પ્રજ્ઞની માફક કોઈ પણ હાવભાવ વિના જ બેઠો રહ્યો, હસ્યો પણ નહીં. ભેટ આપવાનો સમય થતાં બાળકો એક પછી એક એમ પોતાની જગ્યાએથી ઊભા થઈને આવતા ગયા. મેરી ક્રિસમસ મિસિસ થોમ્પસન કહી પોતાના હાથમાં રહેલ આકર્ષક રંગીન ચળકતા કાગળોથી વીંટળાયેલા બોક્સ મિસિસ થોમ્પસનને આપતા ગયા. આ બધા દરમિયાન ટેડ માથું ઝુકાવીને બેઠો હતો. બધા વિદ્યાર્થીઓ પોતાની ભેટ આપી અને બેસી ગયા. ત્યારબાદ ધીમેથી ટેડ ઊભો થયો. એના હાથમાં કરિયાણાની દુકાનેથી આવેલી કથ્થાઈ કાગળની કોથળી હતી. ટેડે ડૂચાની જેમ એ કોથળીને પોતાના હાથમાં પકડી હતી. થોડુંક ચાલ્યા પછી એ ખચકાયો. બધા છોકરાઓ એના હાથમાંથી ગંદી કોથળી જોઈને જોરથી હસવા લાગ્યા, મસ્કરી કરવા લાગ્યા. બંને હાથ વડે કોથળીને સજ્જડ રીતે પકડી અને ટેડ ઝડપથી મિસિસ થોમ્પસન પાસે પહોંચ્યો. નીચું જોઈને એણે ખચકાતા ખચકાતા એ આપવા માટે હાથ લંબાવ્યો. મારા વાલા દીકરા, ભેટ આપવા બદલ તારો ખૂબ ખૂબ આભાર, કહી મિસિસ થોમ્પસને એના માથા પર પહેલીવાર સાચા દિલથી હાથ ફેરવ્યો. ટેડે પોતાની માતાના મૃત્યુ પછી કદાચ પ્રથમ વખત જ સાચી લાગણીનો સ્પર્શ અનુભવ્યો હશે. એણે પહેલીવાર મિસિસ થોમ્પસનની આંખમાં આંખ પરોવીને જોયું. મિસિસ થોમ્પસનની આંખમાં પસ્તાવાના આંસુની ભીનાસ સ્પષ્ટ ઉભરી આવી હતી. ટેડની આંખમાં પણ આવા સાચી લાગણીથી ભરેલા સ્પર્શ માટે આભારના હજારો શબ્દો અને સેંકડો વાક્યો લખાઈ ગયા હતા. એને બોલી બતાવવાની કાંઈ જ જરૂર નહોતી. એ પછી ઝડપથી ચાલીને એ પોતાની જગ્યાએ જઈને બેસી ગયો. મિસિસ થોમ્પસને એણે આપેલી કથ્થાઈ કાગળની કોથળી ખોલી દરિયાને કાંઠેથી વીણેલા છીપલાનો એક કઢંગો પાટલો બ્રેસલેટ એમાં હતો. ટેડે પોતે જાતે જ એ તૈયાર કરેલો. અમુક છીપલા તો દોરામાં પરોવાતા તૂટી પણ ગયા હતા. એની સાથે બીજી ભેટ હતી પૂણી વપરાઈ ગયેલી પરફ્યુમ કે સ્પ્રેની બાટલી. આખો વર્ગ ભેટમાં અપાયેલી આવી ભંગાર વસ્તુઓને જોઈને જોરજોરથી હસવા લાગ્યો, પણ મિસિસ થોમ્પસને બધાને ચૂપ કરી દીધા. પછી ટેડ સામે જોઈ ખૂબ જ વહાલ સાથે કહ્યું, ટેડ દીકરા, સાચું કહું,
આટલી સરસ ભેટ મને ક્યારેય કોઈએ આપી નથી. બીજા બધાએ તો મને સ્ટોર્સમાંથી તૈયાર મળતી વસ્તુઓ જ આપી છે, પણ તે તો મારા માટેની ભેટ જાતે જ તૈયાર કરી છે, ખરું ને? એટલે તારો આભાર સૌથી વધારે માનું છું. બોલ, સાચું કહે તે મારા માટેની આ ભેટ તારી જાતે છીપલા પરોવીને તૈયાર કરી છે ને? હકારમાં મસ્તક હલાવી અને ટેડ નીચું જોઈ ગયો. એ દિવસે બાકીના દરેક પીરિયડમાં મિસિસ થોમ્પસને એ બ્રેસલેટ પહેરી જ રાખ્યું. એ સાંજે એમના ઘરના મુખ્ય દ્વાર નીચેથી એક પત્ર સરકીને અંદર આવ્યો. એમાં લખ્યું હતું કે મારી માતાના મૃત્યુ પછી તમે પહેલી એવી વ્યક્તિ છો જેણે મને સાચું વાલ કર્યું હોય. તમે સૌથી સારા ટીચર છો, ટેડ. વાંચીને મિસિસ થોમ્પસનની આંખમાં આંસુ આવી ગયા, પણ એમના દુખતા હૃદયને થોડીક સાતા વળી. પછીની ટેડની વાર્તા આપણે હવે પછીના પાર્ટમાં જોઈશું. આભાર. જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.